भाजप प्रदेश प्रमुखना केजरीवालनुं नाम लीधा विना प्रहार जोवा मळी रह्या छे। सी आर पाटिले मोहल्ला क्लिनिकने लईने प्रहार कर्या छे। मोहल्ला क्लिनिकनी वात करी गुजरातने गैरमार्गे दोरे छे। आ प्रकारनुं निवेदन तेमणे आप्युं छे। गुजरातमां अंતરિયાળ ગામોમાં પણ સ્કૂલો આવેલી છે, ગુજરાતને મફત આપવાની વાતો કરે છે। પાટિલે આ પ્રકારનું નિવેદન આપ્યું છે। મજૂર પણ મહેનતની કમાણીથી પોતે અને પોતાના બાળકોને જમાડે છે। મજૂરને પણ મફતનું ખાવાની આદત નથી। આપણી સંસ્કૃતિ યાદ રાખી આવા લોકો સામે સાવચેત રહેવું જોઈએ। ઉલ્લેખનીય છે કે તેમણે પણ કહ્યું, ગુજરાતની પ્રગતિને અસર થાય તેવી લાલચમાં ન આવવું જોઈએ। તો જે પ્રકારે વિધાનસભા ચૂંટણી નજીક આવી રહી છે, તે પ્રકારે આમ આદમી પાર્ટી અને ભારતીય જનતા પાર્ટી વચ્ચે ટ્વિટર વોર બાદ આ પ્રકારે આક્ષેપ પ્રતિઆક્ષેપની રાજનીતિ પણ તેજ બની રહી છે, નિવેદનબાજી પણ તેજ બની રહી છે। તેવામાં વધુ એક વખત મોહલ્લા ક્લિનિક મુદ્દે ભાજપના પ્રદેશ અધ્યક્ષ સી આર પાટીલે આમ આદમી પાર્ટીનું નામ લીધા વગર જ પ્રહાર કર્યા છે, કેજરીવાલ પર પ્રહાર કર્યા છે અને મોહલ્લા ક્લિનિક સહિત શિક્ષણના મુદ્દે પણ તેમને આડકતરી રીતે આમ આદમી પાર્ટી અને દિલ્હીની સરકાર પર નિશાન સાધ્યું છે। ગુજરાતીઓને મફત આપવાની વાત કરે છે, મજૂર પણ મહેનતની કમાણીથી પોતે અને પોતાના બાળકોને માળે છે। આ પ્રકારે કટાક્ષ દ્વારા તેમણે આમ આદમી પાર્ટી પર પલટવાર કર્યા હોય તે પ્રકારે હાલ આ સમાચારો સામે આવ્યા છે। આપણી સંસ્કૃતિને યાદ રાખી આવા લોકો સામે સાવચેત રહેવું જોઈએ। આ પ્રકારનું નિવેદન એ પ્રદેશ અધ્યક્ષ સી આર પાટીલે આપ્યું છે। ગુજરાતની પ્રગતિને અસર થાય તેવી લાલચમાં જનતાએ ન આવવું જોઈએ। ભાજપ પ્રદેશ પ્રમુખે આ નિવેદન આપ્યું છે। તો એને રોકવાની પણ આપણી બધાની ફરજ છે। ગુજરાતના વિકાસની સાથે સાથે આ ગુજરાતની સમૃદ્ધિને પણ ગ્રહણ લગાવવાનો કોઈ પ્રયત્ન કરે તેવા પણ લોકોને આપણે બધાએ રોકવા જોઈએ। આજે જયારે 2022 વિધાનસભાનું ઇલેક્શન આવી રહ્યું છે ત્યારે કેટલાક લોકો અહીંયા મફતની વાત કરીને અથવા તો આપણા ઇન્ફ્રાસ્ટ્રક્ચરની ટીકા કરવા આવ્યા છે। 40,000 જેટલી સ્કૂલો સાથે અંતરિયાળ ગામમાં પણ પૂરા ઇન્ફ્રાસ્ટ્રક્ચર સાથે શિક્ષકો સાથે ગુજરાત સરકાર ભારતીય જનતા પાર્ટીની સરકાર 27 વર્ષથી છે એ સ્કૂલો ચલાવી રહી છે। જે મોહલ્લા ક્લિનિકની વાત કરીને કોઈ આપણને ગેરમાર્ગે દોરે છે એની ખસ્તા હાલત આપણે જોઈ છે અને અહીંયા ગુજરાતની અંદર મોહલ્લા ક્લિનિકની જરૂર એટલા માટે નથી કે અહીંયા તો કોર્પોરેશનની હોય એનજીઓની હોય આવા સરસ પ્રકારના ઇન્ફ્રાસ્ટ્રક્ચર સાથેની સંસ્થાઓ અલગ અલગ એનજીઓ એ ચલાવતા હોય છે અને એના કારણે લોકોને બીમારીમાં આવી ખસ્તા હાલતથી જ્યાં કૂતરા ફરતા હોય તેવા મોહલ્લા ક્લિનિકને બદલે આવી સરસ વ્યવસ્થા ઉપલબ્ધ છે।